પોરબંદરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ પોલીસ કર્મીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદર શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રા ગાંધી સ્મૃતિ ભવન થી શરૂ થયેલી આ યાત્રાને જિલ્લા કલેક્ટર કે ડી લાખાણી પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા જિલ્લા વિકાસ અધિકારી કે વી ઠક્કર અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત સહિતને પ્રસ્થાન કરાવ્યું હતું

આપણા દેશમાં આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના પ્રેરક એમના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષથી અનેકવિધ કાર્યક્રમો સાથે આપણે ઉજવી રહ્યા છે ત્યારે આ વખતે પણ પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ એમના અગાઉ હર ઘર તિરંગા કાર્યક્રમથી તેરમી ચૌદમી અને પંદરમી તારીખે ભારત દેશના દરેક ઘરે ઉપર આપણો તિરંગો ગર્ભથી લહેરાય એ માટેના કાર્યક્રમનું ફરીથી આ વખતે આયોજન થયું છે અને આજે તેરમી તારીખે એમની શુભ શરૂઆત છે ત્યારે પોરબંદર શહેરમાં સૌ સરકારી અધિકારીઓ કર્મચારીઓ આગેવાનો નેતાઓ અને પ્રબુદ્ધ નાગરિકો અને બાળકો સહિત સૌ લોકોએ આજે તિરંગા રેલીમાં અહીંયા ભાગ લીધો છે ખૂબ જ સફળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા સાથે સાથે તિરંગા રેલીના આયોજન સાથે સાથે આ મહોત્સવનું ખૂબ સરસ રીતે લોકોમાં જે લાગણી અને દેશ પ્રેમની જે લાગણીઓ છે એના માટે ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલું હતું એમાં પણ ખૂબ નગરજનોએ ભાગ લીધો અને આ કાર્યક્રમને પણ માણ્યો અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે આ તિરંગા રેલીનું અહીંયા આયોજન કરી અને એક વાતાવરણ ખરું કરવામાં આવ્યું છે સાથે સાથે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ પણ છેલ્લા નવમી તારીખથી શરૂ થઈ રહ્યો છે અને આગામી વીસમી તારીખ સુધી આ કાર્યક્રમ આપણા જિલ્લામાં પણ ગામડે ગામડે અને નગરે નગરે થઈ રહ્યો છે ત્યારે એમાં પણ ઘણા બધા કાર્યક્રમો થનાર છે થઈ ચૂક્યા છે એમાં પણ ખૂબ મહાનુભાવો અને નાગરિકોએ અહીંયા જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમને મદદ કરી છે થેન્ક યુ સમાપન સ્થળે મહાનુભાવો તથા સ ઉપસ્થિત નાગરિકો દ્વારા પંચપ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તો યાત્રામાં પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર